आकृति में 10^-4 मीटर स्क्वेर। चलो हम रड़ा रोड बंद ला कई मम्मी अँ नहीं जाना रखा था मैंने हो ककराट ककराट करी मुके 10^-4 मीटर स्क्वेर जेटलो सरखो आड़छेद धरावता धरावतो एबी बीसी और सीडी नो संयुक्त बनेलो सड़ियो छे आ तो विकलन छे बायोलॉजी वाला आवे तो नजर मारजो ने एना पर थोड़ू એટલે જે બેઝ ક્લિયર એવું નહીં લા જે સૂત્ર જોવા મળે જે બેઝ ક્લિયર થાય અને એવી રીતે મેથ્સ વાળા કોઈ માના રૂમમાં જાય ને કે આકૃતિ દોરી હોય તો જોઈ લેવાની બાયોલોજીનું જ્ઞાન જયથી મળે ત્યાંથી લૂંટી લેવાનું દોરેલું હોય હવે આકૃતિમાં અળસિયાનું હા વંદાનું રુધિરાભિસરણ તંત્ર ચલો હવે 10^-4 मीटर स्क्वेर आड़छेद वालो सड़ियो छे अने खरेखर ए सड़ियो त्रण सड़िया नो बनेलो छे ए बी बी सी अने सी डी एटले हुं एक ज सळंग सड़ियो दोरी दऊं छुं एना त्रण भाग आपणे राखीए ए बी सड़ियो बी सी सड़ियो અને સીડી સળિયો એટલે આવું નામ આપી દે એબીસીડી કર તો આઈ જા તું જ કેજે ને એનીબડી કેન ડાન્સ પાછો કે પિક્ચરો ની વાતો કરે તું અહીંયા થ્રીડી માં દાખલો ચાલે જા હવે આમ તો આખો સળિયો છે પણ ત્રણ ભાગમાં વહેંચેલો છે તો લેટ જોઈએ એમાં પહેલો 10 કિલોગ્રામનું બળ નીચે લટકાવ્યું ઓ આઈસીઆઈ નજીકથી સી 10 કિલોગ્રામ દર લટકાવેલું છે જો એલ એ બી 0.1 મીટર બે આની લંબાઈ 0.1 મીટર છે અને હું એલ 1 કહીશ એ લોકો તો એલ એ બી ને એવું બધું લખશે નહીં સારું લાગતું પછી એલ બી સી 0.2 મીટર લંબાઈ ઓફ બીજો સળિયો હવે ભાઈ કહે છે મેં નથી મેં વાતો નથી કરતી મેં તો બહુ ડાઈ જાતે જ પોતાના વખાણ કરી લેશે પણ એને કશું કહું જ નહીં ને હું એનથી બી સ્માર્ટ છું 0.15 મીટર 0.15 મીટર યંગ મોડ્યુલસ ઓફ પ્રોટોન આપેલા છે જો વાય એ બી એને મેં વાય 1 કહીશ આ ઈઝી પડે ભૂરો વાય પછી આ વાય 2 લખું છું હું શાંતિથી ઉપર અને વાય 3 આ કલર નો પ્રોબ્લેમ છે બીજો કઈ નહીં અને આવો કલર મારું તો જ અમુક જણને સમજ પડે છે ખબર પડે સળિયા છે યંગ મોડ્યુલસ અલગ આપે એનો મતલબ ખબર પડે ત્રણે ત્રણ નું મટીરિયલ અલગ છે જોઈન કરીને ભલે આખો સળિયો બનાવ્યો છે પણ ધાતુ આ ત્રણે ત્રણની અલગ અલગ હોય જેનો પણ સળિયો હોય સ્ટીલ કોપર ને નીચે હશે આ કઈ ટંગસ્ટન કઈ નવું લે ટંગસ્ટન એવું જ કહેવાય તમે ટંગસ્ટન જે કહેતા હોય એલા તો Y1, Y2 and Y3 3×10^10 4×10^10 1×10^10 યાદ રહી ગયું જો 3×10^10 ન્યૂટન પર મીટર સ્ક્વેર હશે ને 4×10^10 એવું બોલે 4 હા અને ત્રીજું 10^10 હવે એમાં પેલો કે છે 1 × રહી ગયું આગળ બોલ બોલ લે લખો બસ 1×10^10 બૂરો તો કાઢવાની જ તો બિંદુ બી સી અને ડી ના સ્થાનાંતર ગણો पहले तो स्थानांतर दाई करू यस नीचे वजन लटकायो सड़ियानु द्रव्यमान नापी होय रकम ने आपणे लॉजिकली विचारता थई जाती होय नहीं पेलू ऊंधू छे ऊंधू 16:14 ને 14:16 થઈ ગયેલું એટલે તો આ બધા ખસે યસ કેમ કે આ વજન છે
સળિયાનું પોતાનું કોઈ વજન આપ્યું નથી. એક જ દાખલો એવો છે જેમાં સળિયો પોતાના જ વજનથી તૂટી ગયેલો, તાર પોતાના જ વજનથી, પછી હવે તૂટી ગયો એટલે ફરી એ તાર નહીં આવે, હવે બધા વજન રહીત આવશે. તો આની લંબાઈને યંગ મોડ્યુલસ દીધેલો છે. આના કેસમાં પણ સેમ એવું છે, વાય2 ને એલ2 ને આમાં પણ એવું જ છે. 10 કિલોથી જે અસર હશે 3-3 પર થશે, એની જોડાણ કહેવાય સ્પ્રિંગ બોર્ડ હતું ને, તો આ 10 કિલોગ્રામ વજન 3-3 ઉઠાવવું પડશે ખરેખર વ્યવહારમાં. અને સૌથી વધારે તણાવ આવે કેમ કે એની નીચેના બે સળિયાને બી ઉચકવાના હોય, પણ વજન રહીત છે એટલે એ સારું, વજન રહીત લઈ લેવાનું. મેં તો સળિયા એટલે જાળ દોરે છે કે 10 કિલો કરતા એ જાળ હશે એવું લાગશે તમે ને, કહેતા હોય તો એડજસ્ટ કરી દઈએ. હા, અવગણી આડછેદ વાળા આમ તો તમે હવે સમજો, બહુ નાનો આડછેદ, આનથી બી નાનો દોરી શકું પણ પેલા લોકોને દેખાય ને ભાઈ, ભાઈ આમ આમ કર્યા કર્યા દોરે છે કે નહીં એ લોકો ભાઈ એવું કરે. કેટલા તો ભાઈ દફતર માંથી ચશ્મા કાઢે છે, ઓ છે એટલે એટલે આવું પહેલેથી દોરી રાખ્યું હોય થોડું દેખાય એવું તેમને વાંધો ના, ત્યાં સુધી જતું જતું આટલું થઈ જતું હશે ને, ત્યાં સુધી પહોંચતા પહોંચતા આટલું પહોંચતું હશે. તો હવે શું, બી બિંદુ નું સ્થાનાંતર કેટલું, સી બિંદુ નું સ્થાનાંતર કેટલું, ડી બિંદુ નું સ્થાનાંતર કેટલું? તો પહેલા તો થશે શું, આ દરેક સળિયા થોડા થોડા ખેંચાશે એટલે બી બિંદુ બી ખસશે, સી બિંદુ પણ ખસશે અને ડી બિંદુ પણ. તો બી બિંદુ નું સ્થાનાંતર એટલે L1 ની લંબાઈમાં થયેલો વધારો, સી બિંદુ નું સ્થાનાંતર એટલે L1 અને L2 બંનેની લંબાઈમાં થયેલો ટોટલ વધારો. કેમ ખબર, આ બી બિંદુ નીચે આવશે તો એટલી આને અસર તો થશે ને, અને પછી પાછું આ સળિયો ખેંચાશે એની ફરી અસર થશે. તો L1 ને L2 બંનેની લંબાઈમાં થયેલો વધારો બરાબર સી બિંદુ નું સ્થાનાંતર અને ડી બિંદુ નું. હવે સમજી ગયા, ખાલી બી અને સી નહીં, આ 3-3 ની લંબાઈમાં થયેલો વધારો, સૌથી વધારે સ્થાનાંતર આ બિંદુ નું થવાનું. કેમ કે બી બિંદુ ખસે તો બી એની અસર એને થાય, સી બિંદુ ખસે તો બી એની અસર એને થાય, અને આ સળિયો જે ખસે એટલે લંબાઈમાં જે વધારો થાય એની અસર તો પછી થાય જ. પણ જરૂર શું છે, ડેલ્ટા L1 ડેલ્ટા L2 ને ડેલ્ટા L3 ગણવાની. કેમ કે ડેલ્ટા L1 હશે તો એમાં સરવાળા તો કરતા આવડશે ને, પ્લસ L2 પ્લસ ડેલ્ટા L2 પ્લસ ડેલ્ટા L3 એ તો આવડશે. મેઇન 3-3 ની લંબાઈમાં થયેલો વધારો ને પાછો આલેલો છે યંગ મોડ્યુલસ. યંગ મોડ્યુલસ આપે ને ડેલ્ટા L પૂછે તો પેલું એક સૂત્ર હતું મંગલવાળું, નહીં ખબર, વાય બરાબર વ્યાપક સૂત્ર મંગલ છેદમાં પાઈ આર સ્ક્વેર ડેલ્ટા L. તો ડેલ્ટા L કેટલો થાય, એમ જી L છેદમાં પાઈ આર સ્ક્વેર વાય. હવે આપણે થોડા ફ્લેક્સિબલ રહીશું, કોઈ વાર ત્રિજ્યા ને આપે આખો આડછેદ જ આપી દે તો આને બદલે જ એ મૂકવાનું, ખબર પડી. કેમ કે આપણે એવું જ કરેલું, જો યંગ મોડ્યુલસ એટલે પ્રતિબળના છેદમાં વિકૃતિ, પછી આને બદલે F બાય A હતો ને આને બદલે ડેલ્ટા L બાય L હતો, તો સમજ પડે છે શું થાય છે, F L છેદમાં A ડેલ્ટા L. છેલ્લા તો આ જ મેઇન સૂત્ર છે, એ તો આપણે F ને બદલે MG લખીએ છીએ, F બરાબર MG મૂકીએ છીએ અને A ને બદલે પાઈ આર સ્ક્વેર લખીએ, બાકી ખરેખર તો આડછેદ જ છે એટલે થોડું ફ્લેક્સિબલ રહેવાનું. રકમ જે પ્રમાણે આપે એ પ્રમાણે કિંમતો મૂકવાની, ભાઈ જળ જેવું નહીં થયું ત્રિજ્યા ની આલી મેં ના ગણું એવું નહીં, ત્રિજ્યા ના આપે તો બી આખો આડછેદ આપેલો હોય શકે, ઉપરથી એ તમને સારું રહેશે, પાઈ જ નહીં આવે અંદર, પાઈ આર સ્ક્વેર ગણવું નહીં પડે, ડાયરેક્ટ આડછેદ. જો આમાં એવું જ છે, 10⁻⁴ મીટર સ્ક્વેર જેટલો સરખો આડછેદ, તો પછી એ ને બદલે મૂકી દેવાય 10⁻⁴ મીટર સ્ક્વેર, વાય મૂકીશું, એમ જી અને એલ મૂકીશું. પણ લોચો એ છે કે જો ડેલ્ટા L1 ગણીશ ત્યારે મારે L1 Y1 લખવા પડશે, પેલા ભૂરા, ભાઈ ડેલ્ટા L2 ગણવું હોય તો પેલા લાલ લાલ મૂકવા પડશે L2 Y2, અને ડેલ્ટા L3 પણ એ જ પ્રમાણે L3 Y3 મૂકીને ગણવા પડશે. બાકી તો દાખલામાં બીજી બધી કિંમતો તો એ જ છે, આડછેદ સમાન, વજન પેલું 10 × g 10 કિલોગ્રામ × g, બસ તો દાખલામાં કશું છે નહીં. 3-3 સળિયાની લંબાઈમાં થયેલા વધારા પહેલા શોધી નાખીએ તો ઓટોમેટિક પેલા સ્થાનાંતર મળી જશે, દાખલો પૂરો થઈ જશે. ચલો તો સ્ટાર્ટ કરો. સળિયા AB માટે લંબાઈનો વધારો ડેલ્ટા L1 MG L1 છેદમાં AY1, FL ના છેદમાં AY લખો તો ચાલેલા, F એટલે જ MG, કેટલા કિલો નો પધારો હતો, 10 g કિલો લેવાનો, 10 કે 9.8, L1 પેલાની લંબાઈ 1.1 મીટર હતી ને,
10 ની -4, y1 2 × 10 ની 9, 10. ओके रकम भी गो खाई जाइए, 67. चीटी जेवू छे रोबोट ना, स्कैनिंग ज कर लेवानू. कोर्स तो आम ज पती जाय, चोपड़े नाम फेरवीने. केवू छे जन કોર્સ આવી રીતે જ પતાવો ને, ચોપડી આમ જોઈને ઝૂપ ઝૂપ સ્કેન કરી લેવાની. ચીટી સાયન્સ લઈને તો એને બી અઘરું પડી જાય. હું કેવું બધું આવે છે અંદર તો કેમ કે હા બધું બદલીને જ પૂછે ને. ચાલો હવે ફિમેલ ચીટી તું ભણવામાં દે ના. ગિલ્ડેલો આવ્યો આજ પહેલો જવાબ હશે. બી બિંદુ નું આટલું સ્થાનાંતર થાય તો મને તો કહો. લખી લો જે આવે. 10⁻⁶ મીટર. આ તો કઈ લંબાઈ વધે, અમારા ગામમાં તો લંબાઈઓ વધે એટલે આ તો કઈ નહીં લાવા સડિયા. ચલો હવે બીજું સડિયા. બીસી માટે લંબાઈનો વધારો ડેલ્ટા એલ ટુ એમજી એલ ટુ છેદમાં એ વાય ટુ એમ પાછો દત્ત. અડિયા 4 × 10 ની 10 હતી ને ડેલ્ટા એલ ટુ. નાના નાના જવાબો આવે. આ એમજી ને એ હોય ને તો ગણી રાખવાનો. જો સ્માર્ટ લોકો આવું કરે આટલું ગણી રાખે, મસાલા વાટીને રેડી રાખે, પછી પેલું આવે એટલે સીધું અંદર ગ્રેવી નાખી દેવાની. તો રહ્યો હજુ સાડીઓ સીડી સીડી છે સાડિયા વાલી. ડેલ્ટા એલ થ્રી એમજી એલ થ્રી એ વાય થ્રી એમ દત્ત. આ ત્રીજો સળિયો હારો છે, બહુ વધારે લંબાઈ નહીં બહુ ઓછી નહીં. પેલા બંને ની એવરેજ છે જો, 0.1 ને 0.2, 0.15 છે. 0.15 એટલે 1.5 ના કહેવાય, 0.15 તો કેવું લાગે, 0.1 0.5 0.15. હવે મેચમાં આવી ભૂલો ના થાય એવું લગાય 0.15 એટલે પછી આવું લાગે તો હરીશર એકદમ જ બહારનું ખોલીને આવી ગયો. એવું ના લગાવ્યું હોય મેચમાં આવું ના હોય. એકવાર આવી ગયેલા. આ કોણ છે? કોઈનો બાબો રડ્યો છાનો રાખજો એટલે સાયલેન્ટ કરજો. કઈ એટલે આપણે તો લંબાઈમાં થતો વધારો ગણી રહ્યા, સ્થાનાંતર તો હજુ બાકી છે. પછી મેં આ બેનો સરવાળો કરી 3 નો કરીશ એટલે મેં ક્લિયર કર્યું લંબાઈમાં થતો વધારો. આ જવાબ નથી, આ તો જવાબ મેળવવા માટે પહેલા સાલો બધો ભેગો કરી રહ્યા વાટી રહ્યા. ફરી વાર કેવું પહેલેથી સાયલન્ટ રાખે ને એટલે. આજુબાજુ વાળા બધા રમાડશે હશે. તને ભાવે છે ને? બહુ ખૂણા જતી રહી જાય તું. હવે ધક્કો મારે કહું તને. સુજન તમે ગણ જાવ ભાઈ કે હજુ રસ્તામાં છે ગણ. ચાલ એક જ આવજો. આ ડેલ્ટા એલ વન ડેલ્ટા એલ ટુ ડેલ્ટા એલ થ્રી તો ગણી રાખે ને તે 3 3.
ઓકે હવે મેં લખાઈશ ને. શું લખાઈશ મેં? યસ, બી બિંદુનું સ્થાનાંતર, સી બિંદુનું સ્થાનાંતર અને ડી બિંદુનું સ્થાનાંતર. તો બી નું સ્થાનાંતર બરાબર, ઉપર કશું લખ્યું નહીં તો, ડેલ્ટા એલ વન. સી નું સ્થાનાંતર બરાબર, બંનેનો સરવાળો ડેલ્ટા એલ વન પ્લસ ડેલ્ટા એલ ટુ. અને ડી નું સ્થાનાંતર બરાબર, ત્રણે ત્રણ નો સરવાળો. આ રીતે ગણાય. આ ત્રણ જવાબ આપ્યા જોઈ લો, અંદર આવવાના હોય આંકડા મૂકીને આપ્યા હશે. ડેલ્ટા એલ વન પેલો આંકડો, પછી બંનેનો સરવાળો પાછો ડેલ્ટા એલ વન ડેલ્ટા એલ ટુ, એટલે સી બિંદુનું સ્થાનાંતર અને ત્રણે ત્રણ નો સરવાળો. પાછા બે ના કરેલા જ છે, ફરી ના કરતા, તેમાં ત્રીજો જ ખાલી ઉમેરી દેવાનો. પાછું આપણે ગણ્યો હોય તો બી પાછા આ બેનો સરવાળો કરે, પછી ત્રીજો ઉમેરો, એવું કરે ભાઈ કેસ્ટો પબ્લિક. એના કરતા પહેલેથી પેલા બે ગણેલા તો ત્રીજો ઉમેરી દેવાનો અંદર. L લંબાઈ, A આડછેદ, ક્ષેત્રફળ ધરાવતા તારને છેડે સ્મોલ m દળનો પદાર્થ બાંધીને ઓમેગા જેટલી કોણીય ઝડપથી સંક્ષેપિત સમતલમાં ભ્રમણ કરવામાં આવે છે, આખી રકમ પતી ગઈ તેવી પેલી વાતો કરે. ચાલ અંદર ધ્યાન લે. તો L લંબાઈ અને કેપિટલ A આડછેદ ક્ષેત્રફળ ધરાવતા તારને છેડે સ્મોલ m દળનો પદાર્થ બાંધવાનો છે અને તેને ઓમેગા જેટલી કોણીય ઝડપથી સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ આપવામાં આવે છે. બે એટલે લંગી સ્લેડમાં, જો દોરાના છેડે પથ્થર બાંધીને આમ પહેરવા, આઈ જાઓ પાઈ જાઓ લંગી સ્લેડ, આઈ જાઓ વચ્ચે પડેલા ટુકડા જેવી જેવી હોય તેને આમ ફેરવવાનું છે. ગભરાઈશ નહીં, નહીં છૂટે, બહુ પીઠ બાંધ્યું છે, ટેન્શન મારી ગયો, હા આવશે તો, બહુ પીઠ બાંધ્યું છે. હવે જો તમને આકૃતિ જોઈને બી એવું લાગશે, પણ કેટલા લોકોને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ શકે આકૃતિ જોઈને, એમને એવું લાગે કે લંગીસ આમ લટકાયું છે. તો એ લટકાયું નહીં, એ તો પેલી ઓમેગાની દિશા માટે પરિભ્રમણાક સ્ટોરી. કેટલા લોકોને એવું લાગે લંગીસ આમ લટકાયું છે ને ભાઈ આમ પહેરવતા હશે, એવું લાગે છે જો આકૃતિ જોઈને. ગયા વર્ષે ત્રણ ચાર જણ એ રીતે દાખલો ગણી રાખેલો, પછી જવાબ જ નતો આવતો, કેમ કે રીતે ગણાતો જ નતો. પછી મેં એમને સમજાય એવું નહીં, આમ ફેરવવાનું, આમ એટલે પેલી તો પરિભ્રમણાક છે, આમ પથ્થર ભરે એટલે એ પ્રમાણે પેલું સમતલને લંબ રૂપે કોણીય ઝડપ આવે ને, કોણીય ઝડપ ખબર છે, પેલું સમતલને લંબ રૂપે જમણા હાથના વાંદરીપાણાનો નિયમ, જમણા હાથના સ્ક્રૂનો નિયમ. અલા આ સાધન ભૂલી જવાય છે, હવે ભૂલ, હા એવું છે, એટલે સ્ક્રૂને બદલે વાંદરીપાણું યાદ આવી ગયેલા આવે. શેનો નિયમ હતો? જમણા હાથના સ્ક્રૂ નો નિયમ. ઓકે તમારે તો યાદ છે ને, બે ફિઝિક્સ માં આગળ આવે છે વાંદરી પાડવાનો નિયમ, કોલેજમાં આવશે. ચલો ઓકે, હવે તો આપણે પેલો આમ પથ્થર પહેરાવીએ તો એ પ્રમાણે એના સમતલે લંબ રૂપે સ્ક્રૂ પણ ભરે અને જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ કોણીય વેગની દિશા મળે. ઓકે એટલે એ બધું દોર્યું છે, બાકી એની જરૂર નથી, ખાલી ખાલી આપી દેજા લોકો. તો તેની લંબાઈમાં એટલે તારના છેડે પથ્થર બાંધ્યો છે તો તારની લંબાઈમાં પછી વધારો થશે, એ લોકો એવું કહે છે, એવું થશે. આમ ગોલ ગોલ પહેરવે એમાં હું લંબાઈ વધેલા વધે, કેન્દ્ર ત્યાગી બળ લાગે એક્ઝેક્ટલી, અને જેટલું પેલું કેન્દ્ર ગામી બળ હોય એમવી સ્કવેર બાય આર એટલું જ લાગે પથ્થર પર, એટલે તો પથ્થર છૂટું છૂટું થઈ જાય. અને બીટ ના બાંધ્યો હોત તો પેલા હું સકોરું ભાગી જાત ને હમણાં, પણ એવું થયું નહીં, બચા લીધો મેં તને, થેન્ક યુ કે જે મને છૂટીને. તો જેટલું કેન્દ્ર ગામી બળ હોય એટલું જ આભાસી કેન્દ્ર ત્યાગી બળ હોય. તો આ આભાસી કેન્દ્ર ત્યાગી બળ અજડત્વીય નિર્દેશ પ્રેમ હોય, બધું યાદ કરાવું છું, બે ટાઈપની નિર્દેશ પ્રેમ હોય, જડત્વીય અજડત્વીય, અને આમાં વેગની દિશા બદલાઈ છે ને એટલે પ્રવેગી ગતિ કરતી નિર્દેશ પ્રેમ છે. આમાં આભાસી બળ લાગે, વેગ સ્પર્શકની દિશામાં હોય અને પ્રવેગ એને લંબ હોય, વેગ અને પ્રવેગ પરસ્પર લંબ ક્યારે હોય, જ્યારે માત્ર વેગની દિશા બદલાતી હોય, યસ, નિયમિત વર્તુળમાં ગતિ હોય. તો એ બધા નિયમો છે જૂના ને જાણીતા, પણ લંબાઈમાં વધારો થાય છે
એવું જાણીને હવે તમને ક્યારે આવશે આ પથ્થર ખરેખર હવે આ માર્ગે ફરશે એવું થાય ને, થોડી તો લંબાઈ વધશે ને આ તારની, પેલા કેન્દ્ર ત્યાગી બને છે તાર ખેંચાશે, તારમાં તણાવ પેદા થશે, આપણે એને આધારે ડેલ્ટા એલ ગણવાનો છે. સિમ્પલ, જે બળ આપણે અત્યાર સુધી વજન બળ લેતા હતા, પેલું તણાવ બળ ટી બરાબર એમજી, એફ બરાબર એમજી, એને બદલે હવે આપણે આ મૂકવું પડશે એમવી સ્ક્વેર બાય આર. કેમ કે અત્યાર સુધી વજન લીધે તાર લંબાતો હતો, હવે કેન્દ્ર ત્યાગી બળ ને લીધે તાર ખેંચાશે. સમજ પડી? તો લંબાઈમાં થતો વધારો. બાકી યંગ મોડ્યુલસ નો સૂત્ર તો રેડી જ છે આપણી ભાઈ. યંગ મોડ્યુલસ એટલે પહેલેથી જોઈએ તો પ્રતાન પ્રતિબળ છેદમાં પ્રતાન વિકૃતિ. પ્રતાન પ્રતિબળ એટલે એફ બાય એ ડેલ્ટા એલ બાય એલ. કમ્પ્લીટ. એફ ને બદલે આમ તો એમજી મુકાય, પણ આ કેસમાં મૂકવો પડશે એમવી સ્ક્વેર બાય આર. તારની લંબાઈ તો એલ છે, તારની લંબાઈ આર ની આપી, એલ આપી જોઈએ, તો આપણે એમવી સ્ક્વેર બાય એલ લખવું જોઈએ. ઓકે, તો એમવી સ્ક્વેર બાય એલ. કેપિટલ એલ છે કે સ્મોલ એલ? ઓકે, તો અહીંયા બી સુધારીશું, ડેલ્ટા એલ બાય કેપિટલ એલ. એટલે પણ એ તો ઉડી જ ગયું, ખરું થયું, કઈ વાંધો નહીં. તો ડેલ્ટા એલ ને પિક્ચર નો હીરો બનાવીએ એમવી સ્ક્વેર બાય વાય, અને વી ને બદલે ઓમેગા, આર ઓમેગા ને બદલે એલ ઓમેગા, કયો રહ્યો એ? છેદમાં એ. ઓકે, અહીંયા બી રહી ગયેલો ને, અહીંયા એટલે ભાગવાનો ને, તો અહીંયા લખી દઉં એ. વેરી ગુડ. તો ડેલ્ટા એલ જોજો, આ છે કે જો આગળ સાદુરૂપ આપવાનું છે. હાઉ વેરી ઇઝી, આવડે કમ્પ્લેટ. ખાલી નિયમ નવો યાદ કરાયો, કેન્દ્ર ત્યાગી બળ આમ ફેરવવાનું છે ને, લંબાઈ વિચારો, પણ એટલો બધો ના લંબાઈ, આમ કે એક મીટર નો તાર લઈને પછી 10 કિલોમીટર લંબાઈ, એવું ના હોય. અમારા ગામમાં એવું થાય, અહીંયા તો નાની નાની લંબાઈ વધે, આમ સ્લાઇટ લંબાઈ વધે. બાકી આકૃતિમાં દર્શાવ્યા મુજબ 2 કિલોગ્રામ અને 4 કિલોગ્રામ ના બે પદાર્થ 2 સેન્ટીમીટર સ્ક્વેર જેટલા આડછેદના એક તારના બે છેડે લટકાવેલા છે. ઓકે, તો કઈ હવા ને હવા લટકી થોડા રહેશે, પેલા 4 કિલોગ્રામ સાઈડ નમી પડે, લચી પડે, આવું આપણે પહેલા સેમમાં ભણેલા છે. તો તારમાં ઉત્પન્ન થતી વિકૃતિ શોધો. જી આપ્યો છે, વાય આપ્યો છે, અને જવાબ આપ્યો છે. વિકૃતિ શોધવાની છે. જવાબ પર નજર પડી ગયેલા, પાપ થઈ ગયું, પાપ લાગે, ચાલતા ડાકોર પડશે. હવે જો અહીંયા ગરગડી છે, ગરગડી બી કહેવાય ને, પેલા જેવું છે ટંગસ્ટન ટંગસ્ટન એવું. 2 કિલોગ્રામ નો આ બાજુ પદાર્થ છે, 4 કિલોગ્રામ નો અહીંયા પદાર્થ છે. સૌથી પહેલા આ તારમાં જે તણાવ હોય એ શોધવાનું છે, અને આવા પ્રોબ્લેમ આપણે પહેલા સેમમાં સોલ્વ કરેલા છે. જો મને પ્રવેગ ખબર હોત ને તો મેં ડાયરેક્ટ જ ગણી નાખત, કેમ કે પ્રવેગ તો મને આમ જ, જો જરૂર હોત તો એક સૂત્ર જ હતું ડાયરેક્ટ, M1 - M2 / M1 + M2 × G. ખબર છે, આવા પ્રોબ્લેમ આવતો હતો ત્યારે ડાયરેક્ટ જ સોલ્વ કરેલું. પછી એક આવો બી આવતો હતો, વચ્ચે એક પદાર્થ હોય ને આજુબાજુ પદાર્થ હોય, એનો બી એક સૂત્ર ડાયરેક્ટ આપેલું હતું, તો એના સૂત્રો ડાયરેક્ટ છે. પણ મારે તો તણાવ બળ જોઈએ છે. આ ટાઈપની મેથડમાં તો આપણે તણાવ બળનો લોપ કરી નાખતા હતા અને પ્રવેગને સૂત્રનો કરતા બનાવતા હતા. અહીંયા આજે જરા થોડુંક અલગ છે. તો તણાવ બળ મળશે, વાંધો નહીં. હવે આખા આખા સમીકરણ લખીએ, એમાં આવું છે M1G અને અહીંયા આવશે M2G. આ તણાવ બળ, તણાવ બળ સરખું જ રાખી દોરીમાં, સડિંગ છે. પછી આ બ્લોક ઉપર જશે એટલે પેલું સમીકરણ લખવાનું T - M2G, અને પેલું નીચે જશે તો M1G - T. એવું બધું શીખવાડેલું, જે બાજુ જાય એ બળ મોટું ગણવાનું, મોટામાંથી નાનું બાદ કરવાનું. તો આ બાજુ વાળું સમીકરણ હવે T - M2G = M2A. એમ એ આ વધે ને, આ સંતુલનમાં ના હોય, આ પ્રવેગી ગતિ કરે છે, તો બાદ બાકી એમ એ જેટલી આવે, M2A. અને પેલી બાજુ M1G - T = M1A. યાદ આવ્યું? હવે આમાંથી A નો કોઈક રીતે લોપ કરી નાખીએ, M2 છેદમાં લઈ જઈએ અને બંને બાજુ સરખાઈ દઈએ A. તો પછી આ બંને પણ સરખાઈ શકાય ને, એમાંથી T તોડીને પિક્ચરની એરી બનાવી દઈએ, T - M2G / M2. અને પેલી બાજુ હતું M1G - T / M1. ટી ને બનાવો પિક્ચર નો હીરો, M1T - M2G / M1 - M2G - M2T. આ બધું કેવું આવ્યું? તો એના કરતા આંકડા જ મૂકી દેવા જેવા હતા, લાખડા જો તમે બી કહ્યા M1 M2
उड़ी गया अड़ा बलता है। रेवा दो पहले उड़ाई जैसे किम्मत मूकी एम टू जी एम टू 2 किलो M1 ने मैं 4 ले लीजा सॉरी जी 10.8 10 ले ले ला आप ना ना तो कुछ ही ले जे M2 2 M1 4 आज इजी पड़े तो आउट ले लेवानो पण अंदर में જોઈ લો 10 છે ને ઓવર કોન્ફિડન્સ ના થઈ જાય ભાઈ તો t માઈનસ 20 બરાબર 40 માઈનસ t છેદમાં 2 આમાં ભૂલ નહીં પડે ને બેટા તારી ઓકે હવે 40 ઉડાવશે પેલો હા આ પેલું જ પદ છે M1 M2 G M1 M2 G હતા ને એટલે 80 થાય t બરાબર 80 ન્યૂટન આ મેં કેમ શોધ્યું આ શોધવાનું કારણ સમજો આખા તારમાં જે વિકૃતિ આવી છે એ શોધવાની છે 3t બરાબર 10 તો t બરાબર 80 ત્રતીયાંશ આમ ઉપરથી દેખાતું નહીં આર્ગ્યુમેન્ટ ઉપરથી દેખાતું નહીં t બરાબર 80 ત્રતીયાંશ ન્યૂટન ઓકે તો ઉમેશને તો કશું નહીં દેખાતું હોય છેકો છેક બીજા માળાથી જોવાનું એટલે એવું ને t બરાબર 80 ના છેદમાં 3 ન્યૂટન चलो हमें एमने एवं उत्तराण में पतंग तो उभा उभा चाहे अगासी पर जवानी जरूर नहीं एमा बा के जे एमा उबा बा बा वाले के गमे तो पेस तो काबिन ना ऐसी तरह दिया चलो ओके हो जो अरे हमें पॉइंट पर आई आपड़े તમને તારનો યંગ મોડ્યુલસ આપ્યો છે તમારે વિકૃતિ શોધવાની છે તો એને બદલે ડેલ્ટા એલ બાય શું કરવા લખો છો આઉટ લખી દો સિગ્મા ના છેદમાં વાય વિકૃતિ તો શોધવાની છે તો આઉટ લખીએ હવે પ્રતાન પ્રતિબળ એટલે એફ બાય એ થાય અને એફ એટલે જ આખા તારમાં ઉદ્ભવતું તણાવ બળ આપણે ગણેલું છે તો ટી ના છેદમાં એ વાય કહેવાય અને પછી આ કિંમતો મૂકી દેવાની ટાય આમાં ટી એ અને વાય टी आपने शोधेलू छे 80 ત્રતીયાંશ ए કેટલું છે આરસે ક્ષેત્રફળ 2 સેન્ટીમીટર સ્ક્વેર છે તો વાંધો નહીં ને મેં મીટર સ્ક્વેર માં ફેરવીશ 2 * 10 - 4 અને y પણ એ કેવો બાજુ મીટર પાસ્કલ તો વાંધો નહીં મીટર સ્ક્વેર માં એટલે વાંધો નહીં હવે ગણી નાખો વિકૃતિ આટલી આવે છે કે નહીં વિકૃતિ એકમ રહી તો હોય જો આવી જાય તો લખાઈ દઉં ના આવે તો પછી ચોપડી માં ચેકાઈ દઉં દાખલો કેન્સલ કરાઈ દઉં કેમ કે ભાઈ આના સિવાય બીજી કોઈ રીત નહીં લે એટલે આઈ જાય હા ચલો લખી લો આ છે ને ઊંધી ઊંધિયું કઈ નહીં કેવું M1 4 કિલોગ્રામ M2 2 કિલોગ્રામ M1 દળના પદાર્થ માટે ગતિનું સમીકરણ M1G माइनस T बराबर M1A हूँ तो कहूँ आवा आंकड़ा मुकवा माड़िए क्यों के सरखा हो चलो वांदो नहीं A आ पहलू समीकरण एज प्रमाणे M2 दड़ना पदार्थ माटे M2 दड़ना पदार्थ माटे टी माइनस एम टू जी बराबर M2A एक अने बे मा डावा डावा की अब्बा डब्बा जब टी शोधी नाखो लेट्स आंकड़ा जिमने याद ना हो आंकड़ा
टी माइनस 40 में 4, 20 माइनस टी ना छेद में 2, चालीस उड़ावानी सीजन आई भाई, उड़ाई जाना थे 40 40, जो उड़ाया कि नहीं हजू वार छे, प्लान बोलाए 40 40 उड़ाया कि हजू वार छे, हो बराबर उड़ाया के वार छे, एसी तृतीयांश न्यूटन। અને હવે સિગ્મા બરાબર, સોરી વાય બરાબર પ્રતાન પ્રતિબળ છેદમાં પ્રતાન વિકૃતિ, તો વિકૃતિ બરાબર સિગ્માના છેદમાં વાય। હવે સૂત્ર લગાવવાના બધા જે ઈઝી ઈઝી હોય, આમ તો પેલી રીતે બી ગણાય ડેલ્ટા એલ બાય એલ, પણ એવી રીતે હું કરવા ગણવાનું, એ જ થાય બધું અરકુત થશે છેલ્લા, તો આવું જ બધું આવશે, બધું સાદરૂપ આપશો ને છેલ્લા આ સ્વરૂપમાં આવશે। તો સિગ્મા એન એટલે ટી બાય એ, આમાં એફ બાય એ લખવાનું જરાક રિસ્કી છે, આમાં ટી બાય એ લખજો। સમગ્ર તારમાં પાછા બેઉ સાઈડ પદાર્થ લટકાયા છે, તો પછી ટોટલ તણાવ બળ ગણવું પડે, બેઉ સાઈડ થોડી થોડી વિકૃતિ આવે, એટલે ટી જ લખવો જોઈએ। કેટલા લોકો એવું વિચારે એક જ સાઈડ થી મેં ના ગણું, ના ગણાય, કેમ કે પેલી સાઈડ બી પદાર્થ છે, તો બંને સાઈડ વજન લીધે થોડી થોડી વિકૃતિ આવે, તો આખા તારનું તણાવ બળ લઈને ગણો તો વધારે સારું પડે। તો સૂત્ર આવે ટાઈ ટી ના છેદમાં એવાય બરાબર જ એપ્સિલોન એલ, અને આંકડા મૂકીને ગણી નાખવાનો, પેલો સેન્ટીમીટર સ્ક્વેર અને મીટર સ્ક્વેર માં ફેરવી દેવાનો, 2 સેન્ટીમીટર સ્ક્વેર ને ફેરવતા આવડે મીટર સ્ક્વેર માં, 2 × 10⁻⁴ વાય આપેલો છે, ટી શોધેલો છે 80 તૃતીયાંશ, અને હવે ટાઈમે એક્ઝામ માં પણ યાદ આવે એકમ લખવાનો છે, લખી ના આવે, પણ આમાં ના લખવાનો હોય, જયારે ના લખવાનો એ દાખલા માં ચઈ યાદ આવે એકમ લખવાનો, એટલે હવે બીજા 5 દાખલા ગણ્યા એમાં કશે એકમ ના હોય, અને આ દાખલો હોય ને એમાં એકમ યાદ આવે ને લખી ના આવે, એટલે આ દાખલામાં જેના માર્ક આવવાનો એ બી ના આવે, એક જ હતો કે જેમાં માર્ક આવવા જેવા હતા એમાં પાછું એકમ લખી ના આવે, ઉડાય જ દે 0 જ આપી દે, વિકૃતિ ને તો કઈ એકમ હોય, વિકૃતિમાં જે એકમ લખે માણસ વિકૃત કહેવાય, કેમ કે એ બન્યો જ નહીં, એનો મતલબ એવો થઈ જાય, તમે નહીં લખ્યું ને એવું કઈ, તમે ડાયા વિદ્યાર્થીઓ છો। જ્યારે તારને કશું જ તણાવ નહીં હોય ને ત્યારે એની લંબાઈ L હશે, જે મારે શોધવાની છે, પ્રોબ્લેમ એ છે મૂળ લંબાઈ શોધવાની, પણ જ્યારે F1 તણાવ પર હશે ત્યારે થોડો ખેંચાયેલો હશે, આટલો બધો ના હોય પણ સ્લાઇટ આમ, અને આની લંબાઈ આપેલી છે L1, આખી લંબાઈ L1, આ મૂળ લંબાઈ નથી, મૂળ લંબાઈ તો L છે, આ તો F1 જેટલું તણાવ, સમજો અહીંયા જે વજન લટકાયું છે F1 છે, તો F1 જેટલા તણાવ બળની અસર હેઠળ લંબાઈમાં થયેલો વધારો L1 માઇનસ L કહેવાય ને, વધારો, વધારો કેટલો કહેવાય L1 માઇનસ L, કેમ કે રકમ F1 બળ લગાવે છે તો લંબાઈ L1 જેટલી આખી ટોટલ, અને F2 બળ લગાવે છે તો L2 જેટલી જ હજુ લગાવ્યું છો, F2 વધારે ભાર એવું ધારી લઈએ જાતે જ, F2 મોટો છે F1 કરતા, તો L2 પણ મોટો હશે ને L1 કરતા, તો આ બેમાંથી મૂળ લંબાઈ L1 કે L2, L મૂળ લંબાઈ નથી, L1 કે નથી L2, આ તો F1 તણાવ બળની અસર હેઠળ છે, અને આ F2 તણાવ બળની અસર હેઠળ લંબાઈ છે, તો મૂળ લંબાઈની સાપેક્ષે આમાં કેટલો વધારો થયો કે આમાં ડેલ્ટા એટલે L1 માઇનસ L, આપણે ડેલ્ટા એલ અહીંયા નહીં બોલી શકીએ, એમની ભાષામાં લખવું પડશે L1 માઇનસ L, તો આની લંબાઈમાં કેટલો વધારો થયો કે L2 માઇનસ L1, ના L2 માઇનસ L, તો જ્યારે આ બંનેને જોઉં છું ત્યારે મને આ સૂત્ર લખવાનું મન થાય છે, ડેલ્ટા L બરાબર MG, MG ને બદલે F1 ના લખાય, F1 પેલું લા મંગલ વાળું L, એમાં L તો મૂળ લંબાઈ જ હોય ને, L છેદમાં A Y, પણ આ ડેલ્ટા L એટલે ડેલ્ટા L ના હોય બાજુ, એ L1 માઇનસ L હોય એવું ના લખાય ને આપણાથી ડેલ્ટા L, કેમ કે આપણે તો લંબાઈમાં થયેલો ફેરફાર લખવો પડે, તો L1 માઇનસ L બરાબર લખાય F1 L છેદમાં AY, આમાં L મૂળ લંબાઈ છે, આ પહેલું સમીકરણ અમલ પડે, એવી રીતે પહેલાનું પણ આની સાપેક્ષ છે, જ્યારે આ બેને જોઉં છું ત્યારે મને વચ્ચેવાળો દેખાતો જ નહીં, જ્યારે આ બેને જોઉં છું ત્યારે L2 માઇનસ L બરાબર F2 L ના છેદમાં AY, ચાલો 1/2 કરી નાખીએ જો પ્રોબ્લેમ સોલ્વ થવાનો હોય તો, L આમ તો મળી જાય 1/2 કરીએ તો બી આ L તો રહી જાય ને, કેટલા ને એમ કે ઉડી જશે સાહેબ, તો ના ઉડે કેમ કે આ એક L તો રહેશે ને, કેટલા ને ઉડાય
એલ ઉડી જશે તો ના ઉડે. હવે સાંભળો, એવું કરવા કરતા હું જવાબ જોઈ લઉં છું પહેલા. શું સાબિત? જવાબ એટલે અંદર જ આપેલું છે. જવાબનો મતલબ સાબિત કરો કે એવું આપી જે જોઈ લઉં છું. ચોપડીનું તો અંદર ગણેલું છે ને. ગુડ આઈડિયા. જો L1 માઇનસ L છેદમાં L2 માઇનસ L, L L ઉડી ગયા પણ હજુ એક L છે, ફિકર નોટ. AY બી ઉડી ગયા. હવે શું? ચોકડી ગુણાકાર L1 F2. અમુક જણને હવે ચોકડીને જવાનું કપડા ધોવા, કેટલાના મોડામાં પાણી આવી ગયું. હવે ચાલો એમાં જાવ છે. L1 F2 માઇનસ L F2 L2 F1 માઇનસ યસ. હવે L વાળા પદને ભેગા કરીશું જોડે રે જોરાજ. L F2 માઇનસ L F1 આપણે જોઈન કરીએ. ઉભો રહે તું, ભૂલ ના પડાઈશ. L1 F2 માઇનસ F1 L2 યસ. L કોમન તો ઉરે છે એ આને છેદમાં ઝૂપ દઈને આવ્યો ને. F2 L1 માઇનસ F1 L2 છેદમાં F2 માઇનસ F1, એને જ કહેવાય મૂળ લંબાઈ. આવડશે? લંબાઈ બમણી કરવામાં આવે ખેંચીને. તો કયું વિધાન ખોટું છે? તો ડી ખોટું છે. પ્રતિબળ બરાબર બે યંગ મોડ્યુલસ. કેમ કે લંબાઈ બમણી કરવામાં આવે તો વિકૃતિ એક થાય, એ તો સ્વાભાવિક છે. કેમ કે લંબાઈ બમણી કરવામાં આવે તો જેટલો એલ હોય એટલો ડેલ્ટા એલ થાય ને. લંબાઈ ઓરિજિનલ અને એમાં થયેલો વધારો, બેઉ સરખા ક્યારે થાય? એટલે લંબાઈ બમણી થાય એ સાચો જવાબ છે. એનાથી વિકૃતિ વન થાય, બેઉ સરખા સરખા થાય. આ પણ પાંચ મીટર હોય ને વધારો બી પાંચ મીટર થાય તો પછી પ્રધાન વિકૃતિ એક થાય, એ તો ખરું છે. પ્રતિબળ સરખા થાય એ બી ખરું છે. સી પણ ઓપ્શન ખરો છે. કેમ કે પ્રતિબળ અને વિકૃતિ, હવે પ્રતિબળ બરાબર જ યંગ મોડ્યુલસ થઈ જાય. કેમ કે આ તો વન થયું, વિકૃતિ એક થાય. પહેલો જે ઓપ્શન છે ને તેનું કદ વધે છે. પરિણામ છે એનું કદ ખરેખર વધે છે જ્યારે વસ્તુને ખેંચીએ છે ત્યારે. આના કરતા આનું કદ સ્લાઇટ વધે છે, બહુ જ ઓછું પણ સ્લાઇટ વધે છે. પણ તમને આઈડિયા આવી જશે. જો બીજું સાચું, સી સાચું હોય તો ડી ખોટો જાય. કેમ કે પ્રતિબળ બરાબર જ જો મોડ્યુલસ થાય યંગ મોડ્યુલસ તો પછી પ્રતિબળ બરાબર ટુ ટાઈમ્સ યંગ મોડ્યુલસ કરી દે થાય. એ તો ખોટું જ કહેવાય ને. એટલે એના પરથી આઈડિયા આવી જશે કે ડી જ ખોટો છે. સી સાચો છે તો ભાઈ ડી ખોટો જ હોવો જોઈએ. ડી સાચો હોત તો સી ખોટો હોત. બે માંથી એક જ ઓપ્શન છે આપણી પાસે, કે પ્રતિબળ યંગ મોડ્યુલસ કરતા બમણો હોત તો બેઉ સરખા ના થાત. સી અને ડી માં જ કન્ફ્યુઝન હોય, એમાં ખબર પડી જાય કે ડી આપણો જવાબ છે. 20 કિલોથી વધુ તાર લટકાવતા તે તૂટી જાય છે, તો અડધી ત્રિજ્યા વાળા તાર પર લટકાવી શકાતું મહત્તમ દળ કેટલું થાય? સિગ્મા વાળું સૂત્ર લગાવવાનું. સિગ્મા ડી એફ બાય એ, એને બદલે પાઈ આર સ્ક્વેર. તો આ સિગ્મા ડી એટલે પેલું તૂટી જાય તે વખતનું પ્રતિબળ, એ આર સ્ક્વેર ના વ્યસ્ત પ્રમાણમાં છે. સિગ્મા ડી તો ફિક્સ જ હશે ને. સોરી, એફ બરાબર સિગ્મા ડી પાઈ આર સ્ક્વેર થશે. તો વજન બળ જે લટકાઈએ છે એ આર સ્ક્વેર ના સમપ્રમાણમાં થશે. એફ ચલે છે આર સ્ક્વેર. આના પરથી આઈડિયા આવી જશે તમને. જો ત્રિજ્યા અડધી કરીએ તો પછી લટકાવી શકાતું બળ ચોથા ભાગનું થવું જોઈએ ને. કેમ કે એફ ટુ બાય એફ વન આર ટુ સ્ક્વેર બાય આર વન સ્ક્વેર. પૂર્વેશ આવી ગયો. ત્રિજ્યા અડધી કરીએ તો આર સ્ક્વેર ને પેલો આર બાય ટુ હોલ સ્ક્વેર. તો ભાઈ આર સ્ક્વેર ઉડી જાય, એક ચતુર્થાંશ આવે. એફ ટુ બરાબર એફ વન બાય ફોર. તો પહેલા જે દળ લટકાયું હશે બળ આવ્યું એમ જી, તો જીજી તો ઉડી જશે. તો એમ ટુ બરાબર પણ એમ વન બાય ફોર થાય ને. કમ્પ્લીટ. એટલે પહેલા કેટલું હતું? 20 કિલો. તો હવે કેટલું હશે? 5 કિલો. જે અડધી કરી તો દળ હવે ચોથા ભાગનું થઈ જવું જોઈએ. એફ ચલે છે આર સ્ક્વેર મુજબ. એફ બરાબર એમ જી, તો એમ ચલે છે આર સ્ક્વેર મુજબ. ડાયરેક્ટ સમજી લો ને. એમ જેટલા દળના સળિયાના આડછેદનું ક્ષેત્ર પડે છે. એમ દળ લટકા, કેપિટલ એમ દળ લટકાવવામાં આવે છે નીચે. સ્મોલ એમ સળિયાનું દળ છે અને કેપિટલ એમ વજન લટકાવવાનું નીચે. તો ઉપરના છેડેથી 3L બાય 4 અંતરે આવેલા આડછેદ પર કેટલું પ્રતિબળ હોય? ઓકે, આ સૌથી સારો છે પણ અઘરો નહીં, સારો એવું કીધું. આના છેડે કેપિટલ એમ
અને આખા સળિયાનો દળ સ્મોલ એમ. હવે ઉપરથી 3L બાય 4 લંબાઈ અહીંયા જે આડ છે તો આના પર કેટલું તણાવ આવે એ ગણતા આવડે. આટલું દળ સ્મોલ એમ નો ચોથો ભાગ કહેવાય m બાય 4, કેમ કે આ લંબાઈ 3L બાય 4 છે તો દળ પણ 3m બાય 4 થાય ને. આખા સળિયાનો આ 75% દળ છે તો આ 25% દળ હોય, આ m બાય 4 કહેવાય. વત્તા કેપિટલ એમ, આખું દળ આટલું તણાવ બળ આના પર આવે, આના વજન જેટલું તણાવ બળ આવે. t બરાબર કેપિટલ mg આખો વત્તા સ્મોલ mg નો ચોથો ભાગ. આટલું તણાવ બળ જો અહીંયા આવતું હોય તો પછી અહીંયા પ્રતિબળ કેટલું હોય? f બાય a, એટલે કે t બાય a, અને t ને બદલે કેપિટલ m વત્તા સ્મોલ m બાય 4 g બાય a, આટલું પ્રતિબળ આ છેડા પર ઉદ્ભવે.